ભરૂચ એનએસયુઆઈ પ્રમુખ યોગેશ પટેલ તેમના નિવાસ સ્થાનેથી આજ રોજ વહેલી સવારે પોલીસે અટકાયત કરી હતી પરીક્ષાની પારદર્શિતા મામલે વિરોધ પક્ષ સત્તા પક્ષને ઘેરે તે પહેલા જ વિરોધ પક્ષના નેતાઓની અટકાયત શરૂ કરી દેવાઈ છેલ્લા છ મહિનામાં ચાર પરીક્ષાઓમાં ઘેરરીતિ થયાના આક્ષેપો થયા છે ત્યારે હવે વિદ્યાર્થીઓમાં પણ સરકાર સામે વિરોધ વધી રહ્યો છે જેનો લાભ લેવા માટે વિરોધ પક્ષ પણ તૈયારીમાં લાગી ગયો છે ભરૂચ એનએસયુઆઈ દ્વારા આજે પેપર લીક બાબતે વિરોધ કરવાનું આયોજન કર્યું હતું જો કે વિદ્યાર્થીઓ વિરોધ કરે તે પહેલા જ વિદ્યાર્થી નેતાઓની અટકાયત કરવાની પોલીસને ફરજ પડી હતી મહેસાણા સહિત નર્મદા જિલ્લામાં પણ ગેરરીતિ થયાની ફરિયાદો ઉઠી હતી જેમાં નર્મદાના શિક્ષણાધિકારીએ સીસીટીવી જોઈને કાર્યવાહી કરવાની ખાતરી આપી છે ગુજરાતની આ તાનાસા સરકાર પોતાના સત્તાના જોરે પોલીસને આગળ કરી વિદ્યાર્થીઓને યુવાનોનો અવાજ દબાવવાની કોશિશ કરી રહી છે મધ્યરાત્રિથી જ મારા નિવાસસ્થાને પોલીસ બંદોબસ્ત મૂકી વહેલી સવારે મારી ધરપકડ કરવામાં આવી છે છેલ્લા કેટલાક વર્ષોમાં જાહેર પ્ર ભરતીની પ્રક્રિયાના પ્રશ્નપત્રો ફૂટી જવા એ ગુજરાત સરકાર માટે આમ બનેલું છે આ પેપર ફૂટતા નથી પરંતુ વિદ્યા વિદ્યાર્થીઓના અને યુવાઓના ભવિષ્ય ફૂટી રહ્યા છે સરકારના ભોગે વિદ્યાર્થીઓને યુવાનોને ન્યાય મળી રહે અને પોતાના ભવિષ્ય ના બગડે એ માટે એનએસયુઆઈ તત્પર રહેશે અને આગળમાં ન્યાય આપવા માટે આક્રમક આંદોલનો સરકારની ખિલાફ કરવામાં આવશે